નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોઈએ જોઈએ આગળનો ટોપિક શોષણ વિરુદ્ધનો અધિકાર શોષણ તમારા સાથે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો ગુનો શોષણ કરે તો તે સામેનો અધિકાર કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન એટલે શોષણ વગરના સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે જે આ હક દ્વારા સિદ્ધ થયો છે એ બંધારણમાં શોષણ વિરુદ્ધના અધિકારો આપવામાં આવ્યા છે મનુષ્યનો વેપાર વેઠ પ્રથા કે માણસ જે તે દુઃખ સુખ ભોગવે છે દાસત્વ અને બળજબરીથી કરાવતી કોઈપણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે દાસત્વ આપણે કોઈ પણ વ્યક્તિને પોતાના ગુલામ બનાવીને નથી રાખી શકતા અથવા બાળમજૂરી નથી કરાવી શકતા જબરદસ્તી આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે કે આ બધી જોગવાઈ કરે છે કોઈ તો તેનો તેના વિરુદ્ધ ગુનો દાખલ થાય છે અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર બળજબરીથી કરાવતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલી વેઠ પ્રથાનો અંત લાવવાનો છે મુખ્ય ઉદ્દેશ આ છે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવું શિક્ષાપાત્ર ગુનો બને છે કે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે કંઈ પણ કામ કરાવીએ તો તેનું વેતન એટલે કે તે કામ કરવા બદલ તેને પૈસા ચૂકવવા પડે છે અને તે યોગ્ય પૈસા ચૂકવવા પડે છે એવું નથી કે જે કામ કરે છે તેના બદલામાં એને કામ કરે છે તે તેના કરતાં પણ ઓછા પૈસા ચૂકવવામાં આવે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને અન્ડરલાઈન કરજો કોઈ કારખાના ખાણમાં કે જોખમી વ્યવસાયમાં બાંધકામમાં ગેરેજ હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈપણ કામમાં કામે રાખી શકાશે નહીં ચૌદ વર્ષથી નીચેના ઉંમરના કોઈપણ બાળકને આ બધી જગ્યાએ એટલે કે કોઈ પણ જગ્યાએ કામે રાખી ન શકાય બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે બાળ મજૂરી પણ ગુનો જાહેર કરાયો છે જોઈએ આગળ જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ જાતિ લિંગ જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે તમે જુઓ છો કોઈક વાર બાળક કોઈ સ્પર્ધામાં ભાગ લે છે અને તેને ઇનામ મળે છે તો તેનો એ અર્થ નથી કે બાળકને પૈસા મળે છે તેટલે તેના માટે તે ઈનામ જેને જે કંઈ રોકડ ઇનામ મળે છે તે ઇનામ મેળવવા માટે તે સ્પર્ધામાં ભાગ લે છે એવું જરૂરી નથી હોતું આ સેવા કોઈ પણ સેવા કોઈ પણ ક્ષેત્રમાં વિદ્યાર્થી અથવા કોઈ પણ બાળક જે વર્ષથી નાના છે તેઓને કોઈ પણ સ્પર્ધામાં ઇનામ મળે છે તો તે સેવામાં ગણાય છે જોઈએ આગળ ધાર્મિક સ્વતંત્રનો હક ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો તેનું પાલન કરવાનો અને તેને પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે કે કોઈ પણ નાગરિક કોઈ પણ ધર્મ પાડી શકે છે આવું નથી કે તે હિન્દુ છે તો હિન્દુ ધર્મ જ પાડી શકે તે ધર્મ પરિવર્તન પણ કરી શકે છે અને મનુષ્યને જે તે ધર્મના પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણમાં ઘડ્યો છે પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો છે કે બધા જ અધિકારો અમુક મર્યાદામાં ભોગવવાના છે જોઈએ ધાર્મિક ક્રિયાકાંડો પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્રતાનો સમાવેશ આમાં થાય છે કે આપણે કોઈ પૂજા કરાવી હોય કોઈ પ્રાર્થના કરાવી હોય તો કોઈ પણ પ્રકારની પરમિશન કે આવું કંઈ લેવા પડતું નથી આ બધા ધાર્મિક સ્વાતંત્ર્યના હકમાં સમાવેશ થાય છે ભારતમાં રાજ્યને પોતાની કોઈ ધર્મ નથી કે જે રાજ્ય છે ભારતનું દરેક રાજ્ય એવું નથી કે મહારાષ્ટ્ર એટલે બધા હિન્દુ જ રહે છે ગુજરાત છે તો બધા ખ્રિસ્તી રહે છે રાજસ્થાન છે તો ત્યાં બધા મુસલમાન લોકો આવું કોઈ કોઈ પણ રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે ભારત રાજ્યનું કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી કે કોઈ પણ ધર્મના આધારે આપણા દેશ અને તેમાંના રાજ્ય નથી ચાલતા રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં કે કોઈક કોઈ પણ રાજ્ય ધાર્મિક બાબતમાં દખલ અંદાજગીરી ન કરી શકે ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહને આપવામાં આવી છે જ્યાં આપણે જોઈએ છીએ ટ્રસ્ટ બનાવે છે બધા મંદિરો બધા બધાના જ ટ્રસ્ટ હોય છે કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલ જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં કે જે પણ ટ્રસ્ટ રચવામાં આવે છે તેમાં જે પણ પૈસા આવે છે તેનો ઉપયોગ તેઓ પોતાના માટે ન કરી શકે તે ટ્રસ્ટ માટે અથવા તે ધર્મ અથવા સંપ્રદાયના લાભ માટે કરી શકે સરકારી સરકારી ગ્રાન્ટ એટલે સરકારી ગ્રાન્ટ સરકાર તરફથી આપવામાં આવેલી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં કે તમે જોયું જોયું હશે કોઈ પણ સ્કૂલમાં તમને ધર્મ વિશે નથી શીખવાડવામાં આવતું કે આવું નથી કે આ